ખૂબ આભાર થઈ ગયો બંને નો થેન્ક યુ પોસ્ટકાર્ડ જે તમે મોકલો છો તો ક્યાં પોસ્ટકાર્ડ મોકલો છો અને આની પાછળ શું તમારું કારણ છે? છેલ્લા 15 દિવસથી આ સેવ પોરબંદર સી અને જનજાગૃતિ અભિયાન અંતર્ગત સૌ પ્રથમવાર પોરબંદરના ટુ વ્હીલરોમાં સ્ટીકરો લગાડી લોકોને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એ પછી નાના બાળકો દ્વારા કાળા ફુગાઓ લઈ અને એનો વિરોધ કરવામાં આવ્યો હતો. એ પછી ચોપાટી ઉપર પેમ્પલેટો દ્વારા ત્યાં પોરબંદરના સમુદ્ર કિનારા આવતી પ્રજાને પેમ્પલેટ દ્વારા એ જનજાગૃતિ અભિયાનમાં વાકેફ કરવામાં આવ્યા છે. એ પછીનો જે અમારો કાર્યક્રમ છે એ દરરોજ 151 પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર ખાતે અહીંથી રવાના કરવામાં આવે છે. આજમાં હાલમાં આ અમારું અભિયાન જોરશોરથી ચાલુ રહ્યું છે. અમે રોજના 151 પોસ્ટકાર્ડ સરકારશ્રીને પહોંચાડી દઈશું. એ બાદ અમારો કાર્યક્રમ છે એ છે સહી અભિયાન, કે જેમાં જે અરજદાર છે પોરબંદરની પ્રજા વતી કદાચ કોર્ટમાં જવું પડે તો એ માટે પણ બીજા અમારા મિત્રો છે એ પણ એ કાર્યવાહી કરી રહ્યા છે. હાલના તબક્કે અમે માત્ર હાથ જોડીને સરકારને વિનંતી કરવા માટેના જે અભિયાન અંતર્ગતની કાર્યવાહી છે કે પેમ્પલેટો વિતરણ કરવા, જાહેરમાં બેનરો મારવા, આપના માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચાડવી, એવા કાર્યક્રમો અમે દરરોજ સાપ્તાહિક અને 15 દિવસ સુધીનો આ જલદ કાર્યક્રમ કાયમ માટે એકદમ શાંતિપૂર્વક સરકારને આપી રહ્યા છીએ અને આપતા રહીશું. સેવ પોરબંદર સિંહ જે મૂવમેન્ટ ચાલે છે એના બીજા સભ્યો છે આપણે, તમે આજે યુવાનો સાથે નીકળ્યા છો, તમારી શું માંગણી શું છે? માંગણી એવી છે અમારી કે પોરબંદરની જાહેર જનતા, એમાં યુવા વર્ગ પણ આવી જાય, વૃદ્ધો આવી જાય અને હરેક એક એક વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચે. ઘણા લોકો એવા પણ છે કે જેમને માહિતી નથી આના વિશે કે આ રીતે કઈ રીતે ઝુંબેશ અભિયાન ચાલે છે, બરાબર, અભિયાન કઈ રીતે ચાલે છે એની માહિતી નથી. તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પોસ્ટકાર્ડ થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ અમે લોકોને માહિતી પહોંચાડવા માગીએ છીએ. અને સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં આપણું ટેગલાઇન પણ છે સેવ પોરબંદર સી. જે લોકો અમને સપોર્ટ કરવા માગતા હોય તે ટેગલાઇનનો ઉપયોગ કરી અને પોરબંદરની જાહેર જનતા સુધી માહિતી પહોંચાડે અને આ ઝુંબેશમાં અમારો સપોર્ટ કરે, જેથી આ કામ આપણે સરળતાથી અને સામાન્ય રીતે અને સારી રીતે રોકી શકીએ. તો જે રીતે સેવ પોરબંદર સિંહની જે મૂવમેન્ટ જે છે, જે યુવાઓ તેમજ જે આ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા સમયથી ચલાવવામાં આવી છે, તેઓની એક જ માંગ છે કે પોરબંદરનો જે સમુદ્ર જે સ્વચ્છ અને જે સુંદર સમુદ્ર છે તેને આજે કેમિકલયુક્ત પાણીથી બગાડવામાં ન આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. અને આને લઈને તેઓ કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં પણ જશે તેવી પણ તૈયારી બતાવી રહ્યા છે. પ્રતિષ્ઠિલુ, પોરબંદર મિરર. હવે પૂછે ને આપણે જે પોસ્ટ કરવાના છે, જો બંડલ નોખું છે, બધાને હાથમાં આપી દે એટલે પોસ્ટ તો બરાબર છે. શિલુભાઈ પોસ્ટ કરજો.